પાલનપુર સુકવાગ રોડ ઉપર રોડની કામગીરીને લઈને સ્થાનિક લોકોએ આજે રોષ વ્યક્ત કર્યો હતો. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા અને પ્રોટેક્શન દિવાલ ન બનાવતા સ્થાનિક લોકોએ આજે એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક લોકોએ કહ્યું કે આ રોડની કામગીરી દરમિયાન પાણીના નિકાલ માટેનો ઢળાણ આપવામાં આવ્યું નથી, તેમજ ગટરના પાણી અને વરસાદી પાણીના નિકાલ માટેના વર્ષો જૂના નાળાની બંને બાજુ પ્રોટેક્શન દિવાલ પણ બનાવાઈ નથી, જેથી રાત્રિના સમયે વાહન ચાલકો નાળામાં ખાબકે તેવી સ્થિતિ ઊભી થઈ છે. આ સાથે જ ચોમાસામાં જો ભારે વરસાદ આવે તો આ માર્ગ ઉપર પાણી ભરાઈ રહે તેવી પરિસ્થિતિ થઈ છે, ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા અને નગરપાલિકા દ્વારા પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવે અને દબાણ હટાવી રોડની પહોળાઈ વધારવામાં આવે તેવી માંગ કરી હતી. સ્થાનિકોએ કહ્યું કે આ અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં પરિણામ મળ્યું નથી. અમારી સમસ્યા એ છે કે આ જે મ્યુનિસિપાલિટી કાયમ ચોમાસાના ટાઈમે આ રસ્તા તોડી નાખે છે અને આ અહીંયા ગટરના ઇસ્યુ છે. અમારા ગટર ખુલ્લી છે બે બાજુથી અને બધા રોડ સુખબાગ રોડ અહીંયા જુબિલીગંજ પૂર્વ જવાનો રસ્તો છે, અહીંયા ગુલમોર સોસાયટી છે, અહીંયા અલ હયાત ફ્લેટ છે, બાજુમાં તપોવન સોસાયટી છે. આ બધી સોસાયટીઓ જવાનો રસ્તો બ્લોક થઈ જાય છે કાયમ ચોમાસા ટાઈમે, ખરાશ ટાઈમે. મસ્જિદ પણ છે, આ બધી વસ્તુ છે અને અહીંયા બધાનો વેણ આ બાજુ આપેલું છે, એટલે અહીંયાથી ઢોળાવ આપણને આપ અને આપણો રસ્તો ક્લિયર કર અને ગટરો બંધ કર. આ અમારી સમસ્યા છે અને આ તકલીફ અમારી સોલ્વ થાય. હાઈકોર્ટમાં પણ વાત કરેલી છે પણ હજી બધું પેન્ડિંગ છે, મ્યુનિસિપાલિટીવાળા કંઈ જવાબ આપતા નથી. અને હા, કોર્પોરેટર સાથે વાત કરેલી છે કે ગ્રાન્ટ નથી, તો આખા બધા રસ્તાની ગ્રાન્ટ છે, ખાલી આટલા ટુકડાની ગ્રાન્ટ કે તે નથી, બરાબર. એટલે આ પ્રોટેક્શન વોલ થાય અને આ રસ્તો અમારો ઢાળ આપી દેવામાં આવે અને ગટરો બંધ થાય તો સેફટીના ઇસ્યુ સોલ્વ થઈ જાય અને અમારા રોજની અગવડમાંથી અમે મુક્તિ મળે. આ બાબતે નિર્ણય લેવામાં નહીં આવતો શું કરશો? તો અમે બધા ભેગા થઈને મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કરીશું અને સાથે કોર્ટમાં જરૂર હશે તો વકીલ રોકીને આગળ કોર્ટમાં પણ કાર્યવાહી.